72મા પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી 2021ની જિલ્લા કક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। ગોધરા ખાતે 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર 400 ઉપસ્થિત જનોની મર્યાદામાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ધ્વજ ફરકાવીને સલામી આપી હતી। પરેડ નિરીક્ષણ અને ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। વ્યક્તિઓ, કર્મચારીઓ, અધિકારીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું। પ્રીતિશ દરજી, જેડેશ ટીવી, પંચમહાલ। આજે અનેક નામી અનામી શહીદોએ આપેલી શહાદત, સ્વાતંત્ર્ય વીરોએ આપેલા પોતાના જીવનના બલિદાનોને યાદ કરીને આપણું ભારત એ શ્રેષ્ઠ ભારત બને, દિવ્ય ભારત બને અને આપણું ગુજરાત ઉત્તમમાંથી સર્વોત્તમ તરફ લઈ જઈએ। 6.5 કરોડ ગુજરાતીઓને વિકાસની અને પ્રગતિની અનુભૂતિ થાય એવું સ્વપ્ન આપણે સાકાર કરીએ તો જ આપણને મળેલી આઝાદી એ યોગ્ય ગણાશે, એવી આજના પ્રસંગે હું સૌને શુભકામનાઓ આપું છું। સર, ખાસ કરીને જે રીતે કોરોનાની વેક્સિન પણ આવી ગઈ છે, કોરોના કેસો પણ ઘટી રહ્યા છે, તો આપણે નથી લાગતું કે હવે જે માસ્કનો જે દંડ છે એમાં કંઈ ફેરફાર કરવો જોઈએ જેથી કરી પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ ઊભું ના થાય? નામદાર હાઈકોર્ટે વખતો વખતે કોરોનાના સંક્રમણના સંદર્ભમાં રાજ્ય સરકારને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી, જેના અનુસાર રાજ્યમાં સંક્રમણ અટકે અને સંક્રમિત થાય તો એની સારવાર સારી થાય, જેના કારણે આજે આપણે મોર્ટાલિટી રેટ ઘટાડવાની અંદર સફળ રહ્યા છીએ, જેના કારણે આપણે રિકવરી રેટ સારો મેળવી શક્યા છીએ। અને આ બધાની અંદર જ્યાં સુધી આપણી પાસે વેક્સિન નહોતું ત્યાં સુધી માસ્ક એ જ માત્ર વેક્સિન છે। હવે કોરોનાના અંતનો આરંભ શરૂ થયો છે, વેક્સિન દવા ચોક્કસ મળી છે, પરંતુ હજી ચોકસાઈની આવશ્યકતા છે જ। એના માટે સમયાંતરે આનું મૂલ્યાંકન કરીને આના પછી કોઈ નવો ટ્રેન્ડ ડેવલપ થઈ અને આ મહામૂલી જિંદગી લોકોની